રહેતા. તો મનમાં થોડુંક એમ હતું કે હું હવે થોડું ઘણું મનમાં ક્યાંક સૂક્ષ્મ એવું હતું કે મારી અપ્રસ એટલી બધી કડક છે કે હું આ લેતો નથી. પછી મ્લેચ્છના સંઘમાં રહેવું, એનો પહેરવેશ પહેરે, એને સ્પર્શે થયો હોય, ચાકરી કરવા ગયા હોય તો એનો સ્પર્શવાળા પણ હોય, તો એ સ્પર્શવાળા પણ પછી પુષ્ટિમાર્ગમાં હઠસ્ટ અડજસ્ટ શરૂ થા, હવે હઠ ચાલે નથી, કોકની આ નોકરી કરવી અને જલ વગર આપણે રહીએ તો પ્રભુને શ્રમ થાય. એટલે એ ભલે રેશમીથી સમેટીને પણ એ જે પેલા નહોતા લેતા અપ્રસ સિવાય એ પછી લેવા માંડ્યા. પછી શ્રી મહાપ્રભુજી સન્મુખ થયા, ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થયા, ત્યારે હરિરાયજી ભાવ પ્રકાશમાં એમ લખે છે કે મનની અંદર જે સૂક્ષ્મ જે અહંકાર હતો અપ્રસનો એ ગયો, એટલે મહાપ્રભુજી પ્રસન્ન થયા. અપ્રસ રાખતા હતા ત્યારે પ્રસન્ન નતા થયા, કારણ કે ત્યારે અભિમાન. પણ જયારે સર્વાત્મના નિસ્સાધનતા જયારે થાય છે ત્યારે શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થાય છે. મહાપ્રભુજીનો માર્ગ ક્યારે પણ એટલો ફ્લેક્સિબલ હતો તો અત્યારે કેમ ન હોઈ શકે? આજે કેટલા વ્યક્તિઓ, કેટલા વૈષ્ણવો મિશ્રી ધરીને, અનસખડી ધરીને પોતાનું આખું જીવન અસમર્પિત વિતાવી રહ્યા છે. સખડીને તો એમ માને છે કે મર્યાદ જ એ સખડી ધરી શકે, મર્યાદી થાય તો જ સખડી ધરાય, અને આવી મર્યાદ તો આપણાથી રહી શકે. મેં તમે અનસખડીને દૂધઘર ધરો છો, એ જ પ્રકારની જે આચાર અત્યારે રાખી રહ્યા છો એ જ આચારથી તમે એક અલગ દૂધઘરનો પ્રકાર, અલગ એક વિશેષ તમારે ખાલી સખડી પ્રકાર કરવા આપો. અત્યારે જે સ્થિતિમાં તમે જીવો છો, જે તમે 12 રોટલીને શાક બનાવીને ખાઈ રહ્યા છો એ ખાલી પ્રભુની સન્મુખ ધરવાનું છે. એક રોટલી પણ એમાંથી ઓછી થતી નથી કે એક શાકનું એક ટૂંક પણ ઠાકોરજી લઈ લેતા નથી. અને એ જ વસ્તુ તમારે ઠાકોરજીને સન્મુખ ધરવાનું, તમે એ જ 12 બનાવીને મિશ્રી દૂધઘર ધરીને પછી 12 તમે બનાવ્યા વગર ચાલે એમ નથી. તમે એ જ વસ્તુ તમે ઠાકોરજીને, પણ થોડી આચાર વિચારની પરંપરાઓ જે તો આપણે અપનાવવી જ પડે. વેશ વચન આચાર એ અપનાવવો તો પડે, પણ આપણે એટલું બધું ડરવામાં આવે છે, સખડીથી શું ડરવામાં આવે છે. તમે મિશ્રી દૂધઘર અનસખડી ધરવું એ માં અપરાધ ન થાય, ઓલામાં અપરાધ થાય, અપરાધ થઈ જશે તો, આમ થઈ જશે તો. ઘણા એમ કે છે કે ફલાણા મર્યાદી જે છે મારા હાથનું લે કે ન લે, પણ મર્યાદીને તારે ક્યાં ભોગ ધરવાનો છે? તારે એને ક્યાં બિડાવી એની સેવા કરવાની છે? તારે તો તારે ઠાકોરજીને રોગાવવાનું છે ને, મર્યાદી લે કે ન લે. કારણ કે ઓલા ભાઈ ન લે ને, જો હું આ રીતે મર્યાદી ન લઉં સખડી કરું તો મારા હાથનું એ ન લે, પણ એને તારે ક્યાં એની સેવા કરવાની છે? કૃષ્ણ સેવા સદા કાર્ય એ ન લે તો કઈ નહીં, દૂધઘર લેશે, મિશ્રી લેશે અને કઈ ન લે, ખાલી જય શ્રી કૃષ્ણ તો કરજે, એમાં તો ના ન પડે છેલ્લે કઈ નહીં, જય શ્રી કૃષ્ણ. પણ એ તારા હાથનું લે કે ન લે એને કેન્દ્ર બનાવીએ છીએ. પ્રભુ તો લેવા તૈયાર છે, એને તો રોગાવો. બીજો વ્યક્તિ આપણા હાથનું લે કે ન લે એ દૂરની વસ્તુ છે. લેવું હોય તો આપણે આનું સન્માન કરવું જોઈએ વૈષ્ણવનું, કે ભાઈ તમને સખડી આવે ચાલે સખડી લો, અનસખડી ચાલે તો અનસખડી લો, દૂધઘર ચાલે દૂધઘર લો, અને ક્યાંય ગેસનો જલનો કાંઈ સ્પર્શ ન થાય એવી વસ્તુ સૂકો મેવો લ્યો. એ કદાચ ન ચાલતું હોય તો બે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરીને ચાલતા થાવ. આનાથી વિશેષ આપણે આપણી જે સાધનોની મર્યાદામાં રહીને સન્માન કરવાનું છે કે તમારે આ ન ચાલે તો આ લો, આ ન ચાલે તો આ ન, છેલ્લે કાંઈ ન ચાલે તો ભગવાન નામ તો છોવાતું નથી. એ તો ગેસવાળાને મળેથી એમ તો નહીં કે આ ગેસવાળાને મળેથી ભગવાન નામ નહીં ચાલે, જય શ્રી કૃષ્ણ નહીં ચાલે. એવો તો મારાથી હજી દર્શન નથી કર્યો, કદાચ એવો કોઈક નીકળે એવો હજી સુધી દર્શન થયો નથી. કે એ પણ કે મિશ્રી ના પાડી દેવાય છે મહાનુભાવ, કે મિશ્રી ન લે ચાલો એ સ્વીકારે છે, પણ એ તો એમ તો ના નહીં પડે કે જય શ્રી કૃષ્ણ તો બોલ, એમાં તો કઈ ગેસ આવતો નથી કે સગડી કે કોઈ પણ પ્રકારનું કઈ બંધન નથી, છેલ્લે ભગવાન નામ એ પણ સન્માન છે. વૈષ્ણવને ભગવત સ્મરણ કરવા એ પણ સન્માન છે. પુષ્ટિ માર્ગમાં કોઈ વૈષ્ણવને ખાલી જય શ્રી કૃષ્ણ કરવા એનું સન્માન છે. ને ગોસ્વામી બાલક આચાર્ય જે છે આ તો એક સમાન વ્યવહાર ન થાય એટલે, પણ જયારે શ્રી ગોકુલનાથજી કોઈ એમને જય શ્રી કૃષ્ણ કર્યા ત્યારે ઉત્સવ મનાવ્યો કે આવો ભાગ્ય મારું ક્યાંથી કે વૈષ્ણવ મને જય શ્રી કૃષ્ણ કરે. ગોકુલનાથજી ઉત્સવ મનાવ્યો, વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ કર્યા. આપણે ત્યાં શિષ્ટાચાર એવો છે કે દંડવત કરવામાં આવે આચાર્યને કે સમાન વ્યવહાર ન થાય એટલા માટે. પણ અમારી માટે કૃષ્ણ તો અમારા શિરોમાન્ય છે. કોઈ વૈષ્ણવે ભૂલથી ગોકુલનાથજીને જય શ્રી કૃષ્ણ કર્યા તો ગોકુલનાથજી કીધું આજે ઉત્સવ મનાવો, કે મને અમારા ભાગ્યમાં ક્યાંથી તો વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ કરે એવો તો અમારું ભાગ્ય ક્યાંથી, આજે અમને જય શ્રી કૃષ્ણ કર્યા તો ઉત્સવ મનાવો. ને અમારામાં ક્યારેક રાય ચડી જાય, અમે કહે શું કહે છે તું, અમને જય શ્રી કૃષ્ણ કરાય. પણ ગોકુલનાથજી આપણા આચાર્ય તો આવી પરંપરાઓ કે ઉત્સવ મનાવ્યો આનંદથી કે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ કરે એ અમારું સન્માન છે, એમાં કોઈ અમને ખોટું લાગતું નથી. પણ શિષ્ય પોતાની મર્યાદા સમાન વ્યવહાર ન થાય એટલા માટે આપણે ત્યાં દંડવત કરવામાં આવે છે. પણ જય શ્રી કૃષ્ણ કદાચ ભૂલથી બોલી જાય તો એમાં કઈ મહાન અપરાધ કે પાપ નથી થતું. તો
એક જગ્યાએ શ્રી યમુનાજી મનમાં બહુ ખૂંચતું પહેલાથી કે લોટી ઉત્સવ હોય ને યમુનાજી પધારે ત્યારે બધા વૈષ્ણવ ઉભા થાય ને અમે ગાદી ઉપર આમ નામ બેઠા રહીએ. એ ઘણી વખત બહુ ખૂંચતું ખરું, પણ પરંપરા એવી છે કે બાલક છે બેઠા રહે ને વૈષ્ણવ ઉભા થાય તો એક જગ્યાએ હું ઉભો થયો કે આપને જતી બિરાજો બિરાજો આપને ઉભું ન થાય. પણ મેં કીધું યમુનાજી પધારે તો મારે તો ઉભું થવું જોઈએ કે નહીં. યમુનાજી તો તું ભલે મોટો નથી પણ યમુનાજી તો મોટા છે, અમને શું કામ તું બેસવાનો ઓર્ડર કરે છે. તો મને એમ થયું કે યમુનાજી પધારે તો આપણે ઉભું થવું જોઈએ, એટલે હું ઉભો થયો તો બીજા વૈષ્ણવ યજા આપને ન થાય, આપ તો બિરાજો, આપ તો પુરુષોત્તમ છો, આ તો અમારા જીવને ઉભું થવાનું હોય. પણ મેં કીધું જીવને પણ યમુનાજી તો અમારી માટે પણ એ જ છે, અમારી માટે પણ સ્વામીની સ્વરૂપ છે, અમારા પણ એ આરાધ્ય છે. તો યમુનાજી પધાર્યા તો અમારે ઉભું થવું જોઈએ, એટલે ઉભા થયા તો બીજા બધા સજેશન કરે કે આજ્ઞા કરવાવાળા પછી એમ કે આપ બિરાજો આપણે ન ઉભું થવાય. તો આ વૈષ્ણવ જે ધર્મ એની અંદર આપણી આ જડતાવાદ, અમે તો એને પુષ્ટિમાર્ગ કહેતા નથી, એને ધોકાપંથ કહીએ છીએ, કે બધા પોતપોતાની રીતે ધોકા પછાડે રાખે છે, જેને જેમ ઠીક પાડે એમ પોતાનો ધોકો પછાડે, એ ધોકાપંથ કહેવાય. પુષ્ટિમાર્ગ તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓ અનુસારનો પુષ્ટિમાર્ગ હોય. એમાં પ્રથમ તો આપણે માનવતાની સીડી ચડવી પડશે. જે નરસિંહ મહેતાએ બહુ ભલી ભાંતિ ગાયું છે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. પેલા તો આપણું હૃદય એટલું કોમલ હોવું જોઈએ કે બીજાની પીડા જોઈ અને આપણું જે હૃદય છે દ્રવિત થઈ જાય. આપણું વૈષ્ણવનું હૃદય તો એટલું કોમલ હોવું જોઈએ કે પીડ પરાઈ જાણે રે. પેલો જ સૂત્ર બહુ સુંદર કીધું છે કે પીડ પરાઈ, બીજાની પીડા જોઈને મનની અંદર તો એ એવું કોમલ હૃદય હોવું જોઈએ, એટલું બધું કોમલ એનું હૃદય હોવું જોઈએ કે કોઈની પીડા જોઈ શકે નહીં, જીવ માત્રની ન જોઈ શકે, એવું કોમલ હૃદય હોવું જોઈએ. આપણા આચાર્યો પણ એવું કોમલ હૃદય બતાવ્યું છે. પીડ પરાઈ કોને કહેવાય? મ્લેચ્છાની કુંજરી છે, એ કુંજરી ગોકુલના રસ્તામાં એ તરસથી આકુળ વ્યાકુળ પ્રાણ થઈ રહ્યા છે અને હમણાં પ્રાણ જાશે મ્લેચ્છની બાઈ છે, મ્લેચ્છ સ્ત્રી છે અને એના ગળામાં પ્રાણ આવી ગયા છે, એટલી બધી તરસ લાગી રહી છે. શ્રી ગુસાઈજી પધાર્યા તો ગુસાઈજી હાથમાં સોનાની ઝારી છે, જલની ભરેલી સોનાની ઝારી છે. ગુસાઈજી કીધું કે આ શું થઈ રહ્યું છે કે એની તરસને કારણે એના પ્રાણ વ્યાકુલ થઈ ગયા છે. ગુસાઈજી તત્ક્ષણ એના મુખમાં પોતાના ઝારીમાંથી ધાર કરે. પછી બીજા વૈષ્ણવ સાથે હોય એને કીધું કે આજે આપની ઝારી છોવાઈ જશે, આને જલ પીડાવવા શું તો આ ઝારી નહીં છોવાઈ જાય? કે ઝારી છોવાઈ જાય તો બીજી બનશે પણ પ્રાણ જશે પાછા નહીં આવે. આપણા ગુરુ આપણા શ્રી ગુસાઈજી આવી પીડ પરાઈ જાણે રે. કે આપણે તો પેલા એમ કે નહીં આ સોનાની ઝારી બદલાઈ આવું પછી બીજા એક પાત્ર લઈ આવું કે એ ગ્લાસ બીજો ગોતો સેવકીનો, અને સેવકીનો નહીં એનાથી બહારનો કોઈ હોય તો એ બહારના લોકોને દેવાનો ગ્લાસ ગોતો, ત્યાં સુધી આમ ઝારી લઈને ફેરા કરી આપણે, ત્યાં સુધી માં તોલાને પ્રાણ નીકળી જાય. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કે સોનાની હતી, આપણો તાંબાનો કરવો હોય તો છોડતા નથી, તાંબાનું સ્ટીલની લોટી હોય તો છોવાઈ જશે છોવાઈ જશે એ કરીએ ને આમ ફરી તો એટલી વારમાં તો પ્રાણ નીકળવા કેટલી વાર લાગે. તો ગુસાઈજી કઈ પણ વિચાર કર્યા વગર પોતાની સોનાની ઝારીમાંથી તરત જ એના મુખમાં જલ પીવડાવ્યું. અને વૈષ્ણવ આજે એ વખતે પણ તો બધી સૃષ્ટિ તો હોય જ કે જજા આ શું કર્યું, આ ઝારી છોવાઈ જશે. ત્યાં ગુસાઈ કીધું ઝારી છોવાઈ જશે તો બીજી આવશે પણ આનો પ્રાણ નીકળી જશે તો પાછો આવશે નહીં. આને કહેવાય છે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને રે કહી. આ વૈષ્ણવ માર્ગના આચાર્ય છે, ગુરુ છે આ માર્ગના, આના સેવકો પણ આવા હોવા જોઈએ કે આપણી અપ્રસ છોવાઈ ગઈ કે મેન છોવાઈ ગઈ કે પાછી થઈ જશે, પાત્ર છોવાઈ જશે બીજું આવી જશે, પણ કોઈનો પ્રાણ જતો હશે તો એ ક્યારે પાછો નહીં આવી શકે. એટલે બીજાની પીડા, એ પણ મ્લેચ્છ સ્ત્રી, વૈષ્ણવ નહોતા કે મ્લેચ્છ સ્ત્રી છે અને એની પીડા પણ આપથી જોવાતી નથી. આપની વાર્તામાં પણ નારાયણદાસ દિવાન જે વિઠ્ઠલદાસને કોળા મરાવ્યા, વિઠ્ઠલદાસ આપના સેવક, વિઠ્ઠલદાસ કાયસ્થ, એ નારાયણદાસ દિવાને કોળા મનાવ્યા, એમણે સહન કરી લીધા. બતાવ્યું નહીં કે હું વૈષ્ણવ છું, હું ગુસાઈજીનો, હું પણ ગુસાઈજીનો સેવક છું, એ બતાવ્યું નહીં. વૈષ્ણવતા એ પ્રકટ કરી નહીં કે કોળા ખાવાનું મારા ભાગ્યમાં લખ્યું છે ને, હું વૈષ્ણવતા નામ દઈને જો કરે વૈષ્ણવ જાણીને મને ન મારે તો મારી વૈષ્ણવતા વિકાય, આ વેચાઈ ગઈ મારી વૈષ્ણવતા કે વૈષ્ણવ જાણીને મને કોળા ન માર્યા. એટલે પોતે પણ જણાવ્યું નથી કે હું ગુસાઈજીનો સેવક છું, નારાયણદાસ દિવાન ગુસાઈજીના સેવક છે. હવે જયારે વિઠ્ઠલદાસ ગુસાઈજીને ફરિયાદ પણ નથી કરી કે આપનો સેવક ને ફલાણો ભાઈ મને કોળા મરાવ્યા હતા અને
કઈ ફરિયાદ પણ ગુસાઈજીને નથી કરી. અને એ વિઠ્ઠલદાસ કાયસ્થ ગુસાઈજી કીધું અહીં પ્રસાદ લેજો. ત્યારે વિઠ્ઠલદાસ સ્નાન કરવા ગયા અને આખી પીઠ જોઈ ગુસાઈજીએ કે આ શું છે, આટલી બધી આ કોરડા લાગેલા નિશાન ને ઘા પડી ગયા છે શરીરમાં. ત્યારે ત્યારે બધી ખબર પડે કે નાનદાસ દિવાનનું કંઈક આ દેવું હતું, એ ન ભરપાઈ થયું એટલે આ કોરડા મારવાની સજા થઈ એટલે કોરડા ખાધા છે. પછી નાનદાસ આવ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ કીધું કે તમે આને આ કોરડા માર્યા? ત્યાં કીધું મને ખબર નથી કે આ વૈષ્ણવ છે. નાનદાસ કે છે કે મને ખબર નથી કે આપનો સેવક છે આ. તો ગુસાઈજી કીધું તને એ ખબર નથી કે મારો સેવક છે કે વૈષ્ણવ છે એ તો ખબર નથી, પણ માનવ છે એટલી તો ખબર હતી ને કે આ માણસ છે એટલી તો તને ખબર હતી કે નહીં? એટલું રાખવું હોત તો ઘણું. એટલે માનવતાનો બોધ શ્રી ગુસાઈજી કરે છે કે વૈષ્ણવનું હૃદય તો હંમેશા કોમળ હોવું જોઈએ. કઠોર હૃદય એ વૈષ્ણવનું હૃદય ન હોવું જોઈએ. વૈષ્ણવનું હૃદય તો બીજાને પીડા આપે એવું ન હોવું જોઈએ. ગુસાઈજીના શબ્દ બહુ સુંદર છે કે વૈષ્ણવ જાણીને નહીં પણ માનવ તો તે જાણ્યો હોત કે માણસને પણ આ રીતે તે પીડા આપવાનું માટે એક મનુષ્ય છે એટલું જાણ્યું હોત તો ઘણું છે. એટલે તારામાં વૈષ્ણવતા ક્યાંથી આવી જાય જો માનવતા નથી? તો માનવ પહેલા બનવું પડશે. એટલા માટે વૈષ્ણવનું હૃદય હંમેશા બીજાની પીડા જોઈ અને દ્રવિત થાય, દુઃખી થાય. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. પાછો ઉપકાર કરે તો એનું મનમાં અભિમાન નહીં, કોઈ પણ પ્રકારનો અભિમાન ન આવે. પર દુઃખે ઉપકાર કરે તો. અને જીવા થકી અસત્ય ન બોલે. જીવા થકી ક્યારે પણ અસત્ય ન બોલે. આ વૈષ્ણવના લક્ષણો તો માનવમાં હોય પેલા. સાચા મનુષ્ય પણ ખોટું ન બોલે. વૈષ્ણવ માટે તો ખોટું બોલવું. અને આ પુષ્ટિ માર્ગમાં જો ઉત્તમ કક્ષાએ પહોંચેલા મર્યાદિત વૈષ્ણવની સજા થઈ હોય, આવા આવા કિસ્સાઓ બની ગયા છે કે માનવતાનું પલ્લું ભારે ને સીધા મર્યાદ જેવી ઉત્તમ વસ્તુને આપણે ગ્રહણ કરી લીધી, તો આપણા સૌરાષ્ટ્રમાં એવા કિસ્સા બનેલા છે કે મર્યાદિત ખૂન કરેલું છે. મર્યાદિત મર્યાદિતનું ખૂન કરેલું છે. અહીં આપણે વિચાર કરવો પડશે કે બે ઠાકોરજીની સખરી બોકરી પાછી બે સગા ભાઈ, અને જેનું ખૂન થયું હતું એ અમારા તાજજી મહારાજના સેવક હતા. અમારા તાજજી મહારાજના એ સેવક હતા અને એના સગા ભાઈએ અને એ ખૂન કર્યું મારી નાખા, અને હાથ અને એટલી ખરાબ રીતે માર્યા પગ તોડી નાખા બે. અને જ્યારે એ વૈષ્ણવની વૈષ્ણવતા એવી કે ખૂબ માર મારી રહ્યા છે, એકલા પોતે છે, અને ખૂન થયું ત્યારે એના છોકરા સામે દોડતા દોડતા આવે છે ત્યારે એમ કે છે કે તું જલ્દી ઠાકોરજી પધરાવ. આ વૈષ્ણવતાનું દર્શન. એના ભાઈ મારી રહ્યા છે કે ઓલું મદદ કરવા આવે ત્યારે એમ કે છે કે ઠાકોરજી જલ્દી પધરાવો. ત્યારે એ જ શબ્દ બોલ્યા કે ઠાકોરજીને જલ્દી પધરાવો, એટલે હવે મરવાનું નિશ્ચિત છે, તો ઠાકોરજીને જલ્દી પધરાવવાની વ્યવસ્થા કરો. તો ખૂન કરનાર કોણ છે કે એ પાક્કો મરજાદ. પછી જેલમાં લઈ ગયા. પછી ગુરુદેવ પાસે આજ્ઞા લેવા ગયા મારે જેલમાં હવે શું કરવું કૃપાનાથ, હું મરજાદ મારી કેમ અમારે? ત્યારે ગુરુદેવ કે માયરો ત્યારે મારી ક્યાં આજ્ઞા લીધી હતી? કૃપાનાથની આજ્ઞા લેવા ક્યાં આવ્યો હતો? આપણે બનેલી ઘટના, સત્ય ઘટના, સત્ય વૃતાંત અમારા નાનપણમાં બનેલી વસ્તુ છે. આ 25 વર્ષ પહેલાની વાત છે. તો પાછા વૈષ્ણવતા પૂરેપૂરી રાખવી છે, પણ માનવતા ત્યારે યાદ નહોતું આવ્યું કે આપણાથી આ કરાય, આ અધમ કૃત્ય આપણાથી કરાય, ત્યારે મર્યાદ નહોતી ગઈ. અને જેલમાં હવે જલ લેવું પડશે અને ઓલા ખોરાકમાંથી દે ખાવું પડે. તો પછી ત્યારે આજ્ઞા માંગવા ગયા ગુરુદેવ પાસે કે હવે આજ્ઞા લઈ આવો કે અમારે જેલમાં શું કરવું, હવે આ કેમ જલ લેવું, કેમ આ કરવું? ત્યારે ગુરુદેવે સરસ જવાબ આપ્યો. ત્યારે એમના ગુરુદેવે પણ સરસ જવાબ આપ્યો છે. ગોવિંદરાયજી મહાશ્રી એમના એ ગુરુ હશે એટલે ગોવિંદરાયજી બહુ સરસ જવાબ આપ્યો કે મારી નાખો ત્યારે મારી આજ્ઞા લીધી હોત તો અત્યારે આજ્ઞા પર જેલમાં શું કરવું? હવે તારી મર્યાદ તો છે જ નહીં, તું મહાપુરુષના સેવક થવાને શું માનવ થવાની યોગ્ય નથી. હવે તું કઈ માટે આજ્ઞા માંગી રહ્યો છે? તે કોને માર્યો? સામાન્ય વ્યક્તિને નથી માર્યો, જે મર્યાદી છે એને માર્યો, તારા સગા ભાઈને માર્યો. આ ક્યાંથી આવું થાય? આપણો પેલો પાયો નબળો રહી જાય એટલે કે પીડ પરાઈ જાણે રે. હવે આ કે ઈ તો મર્યાદા, પણ આ લક્ષણ પણ છે આપણામાં. કે પીડ પરાઈ જાણે રે જીવવા થકી. અને કેના માટે આ થયું હોય? બસ પૈસો. આ અધમ કૃત્ય કેના માટે થયું હોય?
કે મને થોડુંક ઓછું મળ્યું, ઓલાને વધારે મળ્યું, આ ભાગ ન આપતો હોય, જમીનનો પ્રશ્ન હોય, આના સિવાય તો બીજું કઈ મારવાનું બીજું કઈ કારણ નથી. તો આવી ઘટનાઓ બની ત્યારે આપણે વિચારવું પડશે કે મરજાદ જેવી ઉત્તમ કક્ષાએ પહોંચેલા વ્યક્તિ પણ હજી સારા માનવ બન્યા નથી. હમણાં 4-5 વર્ષ પહેલા એક આવા જ આનાથી કઈ મર્યાદી એ કલંકિત નથી થતા, ત્યારે વિચાર કરવા માટે પ્રેરાઈએ છીએ કે પુષ્ટિ માર્ગમાં તમે કયા પુષ્ટિ માર્ગી કેવી રીતે બની શકો. ખાલી તમે ઠાકોરજી પુષ્ટિ માર્ગી કે મર્યાદી નથી થતા, આપણે પુષ્ટિ માર્ગી બનવા માટે અને ખૂબ મનોરથો કરે, ખૂબ પૈસા ઠાકોરજીના એ મનોરથોમાં વાપરે, વૈષ્ણવ અહીંથી ગાડી ભરાય ભરાઈને જાય, પણ એ ભાઈ એ મર્યાદી એ ભાઈ પકડાણા તો કેવા પકડાણા કે ચોકલેટમાં ડ્રગ્સ મિલાવતા એટલે બાળકોને આદત પડી જાય. ચોકલેટ ની ડ્રગ્સ મિલાવતા તમે પુષ્ટિ માર્ગી છો? તમે નશીલા પદાર્થો મિલાવો તમારા ધંધાની અંદર, તમારા ધંધાનો ઉત્કર્ષ કરવા માટે તમે નશીલા પદાર્થો એ તમે બાળકોના જીવન સાથે ચેડા કરો એટલે તમે પાછા મનોરથો કરો. તમે ઠાકોરજી તમે એમ કહો કે હું અસ્તિત્વ જો તમારી વૃત્તિ આવી છે, તમે સારા મનુષ્ય પણ નથી તો પુષ્ટિ માર્ગી કેમ બનશો? પુષ્ટિ માર્ગી બનવા માટે તમારું હૃદય કોમલ હૃદય હશે, જીવવા થકી અસત્ય ન બોલે, અને પર સ્ત્રી જેને માત્ર જેનું ચારિત્ર એટલું ઊંચું હોય એ સારો મનુષ્ય કહેવાય. અને મ્લેચ્છોની ભાષામાં કહીએ, આપણી ભાષામાં તો નહીં કે ચારિત્ર માટે તો મ્લેચ્છો એ